વિદ્યાર્થી મિત્રો આપણે આ એમસીક્યુ સોલ્વ કરીએ આ એમસીક્યુ સોલ્વ કરતા પહેલા મહત્વની વાત જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને જો તમારે બધા વિડીયોઝ ઓફલાઈન મોડની અંદર એપમાં જોતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરો જેની કિંમત ફક્ત ટુ ફોર્ટી નાઇન રૂપીસ છે ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી નેવું છે તો સૌથી પહેલા હું ત્રિકોણ એ બનાવીશ જેમાં ખૂણો બી નેવું છે તો ત્રિકોણ એ બી નાઇન્ટી ઉપર બેને જ રાખીશ કારણ કે ખૂણો બી નેવું છે એ સી દસ છે મધ્યગા બી ની લંબાઈ શું તો અમે મધ્યગા બનાવી મધ્યગા બી હવે કાટકોણ ત્રિકોણની અંદર આ કાટકોણ ત્રિકોણ છે નિયમ આપણે છેડિયો પહેલા જ જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગા કર્ણથી અડધા માપની હોય છે ફરતે બોલું છું કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલી મધ્યગા કર્ણના માપથી અડધી હોય છે એટલે એકના છેદમાં બે એસી મધ્યગાની લંબાઈ મધ્યગા છેદમાં બે એસી એકના છેદમાં બે દસ પાંચ એટલે મને જવાબ મળી ગયો એ પાંચ મિત્રો આપણે સોલ્વ કરીએ ત્રિકોણ બીસી બરાબર એસી ખૂણો બી સો હવે વિદ્યાર્થી મિત્રો આજે માપની વાત કરો તો ઉદાહરણ તરીકે એ બી દસ છે આ જસ્ટ સમજવા માટે છે ઉદાહરણ તરીકે આ એ દસ છે તો બીસી પણ દસ થશે અને અહીંયા મારે એવી કિંમત લખવી પડશે કે જે આના કરતા રૂટ ટુ ટાઈમ્સ હોય એટલે ઉદાહરણ તરીકે અહીંયા હું રૂટ ટુ ટાઈમ્સ નથી કરતો લખી દઉં છું ટેન રૂટ ટુ અને નીચે લખીશ રૂટ ટુ તો હવે આ કેન્સલ આઉટ થઈને દસ 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 સરખું થઈ ગયું મતલબ કે એ બી બરાબર બીસી છે અને એસીની કિંમત એવી છે કે જેને રૂટ ટુથી થી ભાગાકાર કરો તો આના જેટલી થાય એટલે અહીંયા ટેન રૂટ ટુ હોવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો એવું કોઈ બી ત્રિકોણ એવું કોઈ બી ત્રિકોણ કે જેની અંદર આ શરત ફૂલફીલ થતી હોય તેના ખૂણાઓ પિસ્તાળીસ પિસ્તાલીસ નેવું હોય યાદ રાખો જો અહીંયા પાંચ હોય અહીંયા પાંચ હોય તો આ પાંચ વર્ગુણમાં બે જ હોય અને જો આવું તમને ખબર પડી જાય કે આ પાંચ છે આ પાંચના પાંચ વર્ગુણમાં બે છે તો આ ત્રિકોણ પિસ્તાળીસ પિસ્તાળીસ નેવું વાળો મતલબ કે એક ખૂણો નેવું ને બીજા બે પિસ્તાળીસ આ રીતે જ હોય અને આ જે પાંચ વર્ગુણમાં બે છે તે કર્ણ હોય તો હવે વિદ્યાર્થી મિત્રો કર્ણ શું છે એ સી તો અહીંયા હું લખું છું એ બરાબર ના આ કાટકોણ ત્રિકોણ જ હોય જો આ સરહદનું પાલન થાય તો કે બે બાજુ સરખી અને ત્રીજી બાજુ રૂટ ટુ વર્ગુણમાં બે ગણા જેટલી હોય તો એ કાટકોણ ત્રિકોણ જ હોય તો આ ખૂણો બી કેટલો આવ્યો આપણો નેવ ખૂણો બી થયો નેવ એટલે કાટકોણ ત્રિકોણ હવે વિદ્યાર્થી મિત્રો આ જે મેં લખ્યું છે તે તમે નોટડાઉન કરી શકો છો એ ડિટેલમાં ડિસ્ટન્સ એન્ડ હાઈટ ચેપ્ટરની અંદર સમજાવીશ દસમા ચેપ્ટરમાં અત્યારે જસ્ટ સમજવા માટે મેં લઈ લીધું ફરીથી એકવાર જો તમને કન્ફ્યુઝન હોય તો AB અને બીસી સરખા છે બરાબર છે અને ત્રીજી બાજુ આ બંને બાજુ કરતા વર્ગુણમાં બે ગણી મોટી છે વર્ગગુણમાં બે ટાઈમ્સ મોટી છે તો આ કમ્પલસરી કાટકોણ ત્રિકોણ જ હોય જો આ એની શરતોનું પાલન થાય છે આ એન છે આને આ રૂટ ટુ એન્ચ આ એન્ છે આ એન્ચ છે આ રૂટ ટુ એન્ચ છે તો એમાં મેં કર્ણ એસી લખી જે વધ્યું તે નાઇન્ટી આ નોટ્સ તમને ખબર હોય તમે ઇઝીલી આ સમજી શકશો હવે વિદ્યાર્થી મિત્રો આ સોલ્વ કરીએ આપણ સ્પેશિયલ ટ્રાયંગલ સ્પેશિયલ રાઇટ એન્ગલ ટ્રાયંગલ કાટકોણ ત્રિકોણની વાત છે હવે આમાં વિદ્યાર્થી મિત્રો આનો છેદ એક છે આનો છેદ બે છે અને આનો છે એક પોઈન્ટ તો એક પોઈન્ટ થયો એસી નો એટલે એસી કર્ણ હશે એસી કર્ણ હશે બરાબર છે પછી વિદ્યાર્થી મિત્રો બીજી બાજુની વાત કરો સૌથી નાની બાજુ કઈ છે એ બી સૌથી નાનો છેદ છે એટલે અહિયાં બી હવે આપણે ખૂણા સી નું પૂછ્યું તો ખૂણો સી કેટલો છે થતી ખૂણો સી છે થ બીજી રીત આને સોલ્વ કરવાની એ છે કે આ ત્રિકોણ અહીંયા બનાવશું આ ત્રિકોણ આપણે ભૂલી જઈએ થોડી વાર માટે આ ત્રિકોણ મેં અહીંયા બનાવી દીધું અહીંયા મને ખબર પડી ગઈ કે એ સી કર્ણ છે એટલે એ સી કર્ણ છે બી અહીંયા આવશે બરાબર હવે આમાં સૌથી મોટી બાજુ કઈ છે તો સૌથી મોટી બાજુ કર્ણ છે રાઈટ એટલે સૌથી મોટી પછી આ બંનેમાં મોટી બાજુ કઈ તો બી સી તો બિગર અને બિગર કહો ને અને સ્મોલર કહો નાની બાજુ ખૂણો સી કોની સામે છે નાની બાજુની સામે તો નાની બાજુનો ખૂણો સૌથી નાનો એટલે પણ ત્રીસ એ રીતે પણ તમે સમજી શકો પણ આ જો તમે સમજી લેશો તો તમને ઘણા બધા આમ આપના ટ્રાયંગલના જે ખૂણાઓ આવશે આમ આપના જે ટ્રાયંગલ આવશે ત્રિકોણ આવશે તેને સોલ્વ કરવાનો ઈઝી પડશે કે કોઈ બી ત્રિકોણમાં જો ખબર હોય કે ત્રીસ સાઈઠ અને નેવું ખૂણાનું માપ છે ત્રીસ સાઈઠ અને નેવું તો એમાં આ રીતે જ હોય વાયસા કોઈ બી ત્રિકોણમાં તમને ખબર પડે કે નાની બાજુ કરતા કર્ણ બે ગણો છે અને મોટી બાજુ વર્ગુણમાં ત્રણ ગણી છે તો એના ખૂણાઓ ત્રીસ સાહીઠ અને નેવું જ હોય તો જ આવું શક્ય બને નહીં તો એવું શક્ય બને નહીં જો કર્ણ વર્ગમુણમાં બે ગણો મોટો હોય સાઈડ કરતા આ બે છે અને બે વર્ગુણો બે છે તો આવું ત્રિકોણ પિસ્તાલીસ પિસ્તાલીસ નેવું ના ખૂણા વાળું જ હોય આ તમે જો યાદ રાખશો તમને ઘણી બધી સરળતા રહેશે પણ એઝ ઓફ ના અહીંયા જવાબ છે આપણો ત્રીસ આમાં એક બે ત્રણ તો જુઓ આ તમે ખૂણા છો તો ત્રીસ સાહીઠ નેવું રાઈટ ત્રીસ સાહીઠ નેવું એક બે ત્રણ ત્રીસ સાહીઠ નેવું હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આની અંદર ખૂબ જ સરળતાથી આપણે સોલ્વ કરીએ ખૂણો એક્સ ત્રીસ રાઈટ પહેલા સાથે પહેલો ખૂણો એક્સ ત્રીસ તો અહીંયા હું લખી દઉં એક્સ અહીંયા મેં ત્રીસ લીધું છે પછી અહીંયા લખી દઉં વાય અને અહીંયા લખી દઉં ઝેડ હવે આમાં જે સૌથી નાની બાજુ હોય તે આ છે કેમ તો કે નાના ખૂણાની સામેની બાજુ નાની એટલે સૌથી નાની બાજુ મેં સોર્ટર લખ્યું છે એનથી મોટી અને બિગેસ્ટ તો કર્ણ હાઇપોટેન્યુસ એટલે કર્ણ હવે આમાં શોધવાનું શું છે વાયઝેડ શોધવાનું છે બરાબર છે વાયઝેડ આ છે આ આપણે શોધવાનું છે અને કર્ણ આપણી પાસે છે પંદર તો જુઓ મને ખબર છે કે કર્ણ આની કરતા ડબલ હોય તો આ આની કરતા અડધું હશે એટલે સાત પોઈન્ટ પાંચ જુઓ આ સાત પોઈન્ટ પાંચ હતી ને ડબલ પંદર મને ખબર છે ટુ એન્ડ ટુ ટાઈમ્સ છે કર્ણ તો આ ટ્રાયંગલ ની અંદર આપણે જવાબ લખીશું સાત પોઈન્ટ છે તો ત્રિકોણ એ બીસી પહેલા બનાવી દઈએ ત્રિકોણ એ બીસી ખૂણો બી કાટકો વેધ છે બીડી બીડી વેધ છે એ ડી બીડી પાંચ છે એ ડી પાંચ બીડી પાંચ અને ડીસી આપણે શોધવાનું છે તો કઈ વાંધો ની આ તો ઈઝી છે बी स्क्वायर स्क्वेर न सूत्र लगाई दिए बी डी इज इक्वल्स टू ए डी इंटू डी सी बी डी स्क्वेर एट्ल के पांच नो वर्ग अहीं पांच गुणिया डी सी पच्चीस बराबर पांच गुणिया डी सी पच्चीस भाग्या पांच बराबर डी सी पांचों पांचों पचे पांच बराबर डी सी मारो जवाब थी गो पांच વિદ્યાર્થી મિત્રો હવે એમાં જરૂર નથી આમાં મધ્યગા શબ્દ નથી વાપરો વિદ્યાર્થી મિત્રો એટલે તમે જરૂર નથી કે આ પાંચ જ હોય પણ તમને મેં એવા કેસીસ કીધા હતા કે જ્યારે મધ્યગા ને વેદ એક જ હોય સમજ વિ બાજુ કાટકોણ ત્રિકોણ હશે એટલે મધ્યગા અને વેદ સરખા જ છે એટલે બધામાં આવું થાય એવું જરૂર નથી આમાં એવું થઈ ગયું કે મધ્યગાના નિયમ પ્રમાણે જોબ આવી ગયો પણ જ્યાં સુધી મધ્યગા નહીં કે ત્યાં સુધી મધ્યગાના નિયમ પ્રમાણે જવાબ લખવાનો નહીં ગણતરીઓ કરવાની છે બીજા એમસી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ડોન્ટ ફર્ગેટ ટુ સબ્સક્રાઈબ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ સો મચ